બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં રેલવે ઓવરબ્રિજ બનવા છતાં આજે પણ ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે. રેલવે ઓવરબ્રિજ પસાર કરી ધાનેરા શહેરમાં પ્રવેશ કરવા માટે વાહન ચાલકોને રહેણાંક સોસાયટીમાંથી પસાર થવું પડે છે, જેના કારણે ચારે તરફથી આવતા વાહનોનો જમાવડો એક જ જગ્યાએ થઈ જતા વાહનોની મોટી મોટી લાઈનો થઈ જાય છે. ધાનેરા શહેરમાંથી પસાર થતો મુખ્ય હાઈવે રોડ રાજસ્થાન રાજ્યને જોડે છે, જેના કારણે રાજસ્થાન તરફથી વાહનોની સંખ્યા વધુ હોય છે. રેલવે ઓવરબ્રિજ બનશે અને ધાનેરાની ટ્રાફિક સમસ્યાનો અંત આવશે તેવું સપનું જોતા વાહન ચાલકો રેલવે પુલને બન્યો હોય છતાં પણ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડે છે. આયોજન વગર રેલવે ઓવરબ્રિજ બનાવતા હવે ટ્રાફિકની સમસ્યા રોજની બની ગઈ છે. રેલવે ઓવરબ્રિજના છેડા પર સલકર મૂકવામાં આવે તો ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવી શકાય તેમ છે. હાલ સ્થાનિક લોકો ટ્રાફિક દૂર કરવા માટે ફરજ નિભાવી રહ્યા છે. જો આ પ્રમાણે ટ્રાફિક રહ્યું તો આવનારા સમયમાં અકસ્માત થઈ શકે છે. હાઈવે રોડ હોવાના કારણે ભારે ભરખમ વાહનો પસાર થાય છે. તેવા સમયે સર્કલ ના હોવાના કારણે ધાનેરા શહેરમાં પ્રવેશ કરતા વાહનો સાથે અકસ્માત થવો સંભવ છે, જેથી ધાનેરા વહીવટીતંત્ર તેમજ ધાનેરા તાલુકાના તમામ રાજકીય આગેવાન એક થઈ નિરાકરણ લાવે તેવી માંગ ઉઠી છે. આજ રોજ અહીંયા આગળ ચાર રસ્તા જે પડે છે અને ધાનેરાની પબ્લિકને અતિશય તકલીફ આજ વેઠવી પડે છે. આ બ્રિજ જ્યારે નહોતો બન્યો તે વખતે પણ બ્રિજ બનાવવા માટે ધાનેરાના અમુક જે ધાનેરાનો ભલો ઈચ્છતા હતા એ લોકોએ હડતાલ પણ કરી હતી અને ત્યાં બેઠા હતા. એના પછી વિવેકાનંદ જે સોસાયટી છે તેમના બધા સોસાયટીવાળા રહીશો ભેગા થઈ અને 12 મહિના અગાઉ ધાનેરા મામલદાર સાહેબને એસડીએમ સાહેબને આવેદનપત્ર પણ આપેલું હતું. હાલની તારીખમાં જે બી સત્તા ઉપર હોય કે સત્તાથી ઉતરી ગયા હોય યા એને કોઈ બી માણસને સત્તાને કોઈ લાલચ હોય એ બધું એક સાઈડમાં મૂકી અને ધાનેરાના હિત માટે કે જે આવનાર પબ્લિક અહીંયા આગળ હેરાન ન થાય પરેશાન ન થાય એના માટે બધા રાજકારણીઓ ભેગા મળી અને ધાનેરાના હિતમાં જે કામ થાય એવો કંઈક પ્રયાસ કરે એવું એક જાગૃત નાગરિક તરીકે હું બંને હાથ જોડી અને નમ્ર નિવેદન નિવેદન માનો તો નિવેદન, પ્રાર્થના માનો તો પ્રાર્થના અને ધાનેરા માટે કોઈ ઉપકાર માનો તો ઉપકાર, પણ કંઈક ધાનેરા માટે સારું કરો જેથી ધાનેરાના લોકો પરેશાન ન થાય, આવવાવાળા ટુરિસ્ટ પણ પરેશાન ન થાય અને કંઈક ધાનેરાનું હિત થાય.